नमस्कार बाळमित्रो, आजे धोरण 4 માં વિષય અંગ્રેજી યુનિટ 3 માય ફેમિલી વિષય આપણે શીખીશું. પેજ નંબર પાઠ્યપુસ્તક માં 70 બધા જ વિદ્યાર્થીઓ પાઠ્યપુસ્તક ખોલશે. એમાં એક્ટિવિટી 1 એમાં તમને પોયમ આપેલી છે ફિંગર ફેમિલી. Here I am, just behind you. ત્યારબાદ બીજું
આપણે શોધવાના છે અને એના પર સર્કલ કરવાનું છે. હવે એ શબ્દ કયા આપેલા છે? તો પહેલો આપેલો છે ફાધર. તમારે બોલવાનું રહેશે ફાધર, મધર, બ્રધર, સિસ્ટર, આઈ અને લાસ્ટમાં યુ. આ છ શબ્દ તમને આપેલા છે. ફરી એકવાર બોલીએ આપણે ફાધર, મધર, બ્રધર, સિસ્ટર, આઈ અને લાસ્ટમાં યુ. ફાધર, મધર, બ્રધર, સિસ્ટર, આઈ અને યુ. હવે આ જે શબ્દ આપેલા છે એ તમારે આ પોયમમાંથી શોધવાના છે. તો પહેલો શબ્દ છે ફાધર. તો ફાધર, આ ફાધર શબ્દ ક્યાં છે? આ પોયમમાં ક્યાં ક્યાં આપેલો છે ફાધર? તો એના ઉપર આપણે રાઉન્ડ કરવાનું છે. બરાબર, એક આ અહીંયા આપેલો છે અને એક અહીંયા. બરાબર, આપણે સર્કલ કરો ફાધર શબ્દ પર સર્કલ. ત્યારબાદ બીજો શબ્દ છે મધર. તો મધર શબ્દ આપણે શોધવાનો છે. તો બીજા સ્ટાન્જામાં છે મધર, મધર. ત્યારબાદ ત્રીજો શબ્દ છે બ્રધર, બ્રધર. લખેલું છે અ ફાર્મર, એની નીચે લખેલું છે
શોધવાનું છે અને એની નીચે અંડરલાઈન કરવાની છે. હવે પહેલો શબ્દ કયો આવે?
કરવાનું છે એમાં સુરેશ અને રીટા ચિલ્ડ્રન છે? તો કે ના, રીટા અને હિતેશ એ ચિલ્ડ્રન છે, બાકી સુરેશ તો ફાધર છે અને રીટા એની ડોટર છે, ડોટર એટલે પુત્રી. ત્યારબાદ એક્ટિવિટી ફોર, હવે તમને અહીંયા બે પાર્ટ આપેલા છે, એક પાર્ટમાં જોડી આપેલી છે, મમ્મી પપ્પા, ભાઈ બહેન, કાકા કાકી, બરોબર, પછી ભાઈ ભાઈ ને બહેન, એવી જે જોડીમાં છે તે યાદ રાખીએ તો વધારે આપણને સહેલાઈથી યાદ રહી જશે, બરોબર. અહીંયા તમને આવી જોડી આપેલી છે, એ જોડી તમારે પહેલાં બોલવું ત્યારે ત્યાંથી સાંભળવાની છે અને ત્યારબાદ વાંચવાની રહેશે. બધા જ વિદ્યાર્થીઓ પાઠ્યપુસ્તકમાં એક્ટિવિટી ફોરમાં આવી રાખશે, બરોબર. જે સ્પેલિંગ આપેલો છે ત્યાં ફાધર એન્ડ મધર, આપણે જોડીમાં બોલશું ફાધર એન્ડ મધર, હસબન્ડ એન્ડ વાઈફ, સન એન્ડ ડોટર, બ્રધર એન્ડ સિસ્ટર, અંકલ એન્ડ આંટ, ગ્રાન્ડ ફાધર, ગ્રાન્ડ મધર, બોય એન્ડ ગર્લ અને નેફ્યુ એન્ડ નીસ. આમાં નવા શબ્દ આપણે આવેલા છે અને આર્થ તમને ન ખ્યાલ હોય તો આપણે એનું કહીશ, બરાબર. પહેલાં આપણે એને જોડી પ્રમાણે યાદ રાખીએ, ફાધર એન્ડ મધર, તમે બોલશો એટલે યાદ રહી જશે, બરાબર. ફાધર એન્ડ મધર, હસબન્ડ એન્ડ વાઈફ, હસબન્ડ એન્ડ વાઈફ, સન એન્ડ ડોટર, બ્રધર એન્ડ સિસ્ટર, અંકલ એન્ડ આંટ, ગ્રાન્ડ ફાધર એન્ડ ગ્રાન્ડ મધર, ગ્રેન્ડ ફાધર, ગ્રેન્ડ મધર, બોય એન્ડ ગર્લ, નેફ્યુ એન્ડ નીસ, નેફ્યુ એન્ડ નીસ. હવે આપણે શબ્દ વાંચીએ, બરાબર. તમે શબ્દ વાંચવાનું ભૂલી પણ જતા હશો, બરાબર. જોઈને ફાધર, મધર, ફાધર એન્ડ મધર, હસબન્ડ, વાઈફ, હસબન્ડ એન્ડ વાઈફ, સન, ડોટર, સન એન્ડ ડોટર, બ્રધર, સિસ્ટર, બ્રધર એન્ડ સિસ્ટર, અંકલ, આંટ, અંકલ એન્ડ આંટ, ગ્રેન્ડ ફાધર, ગ્રેન્ડ મધર, ગ્રેન્ડ ફાધર એન્ડ ગ્રેન્ડ મધર, બોય, ગર્લ, બોય એન્ડ ગર્લ, નેફ્યુ, નીસ, નેફ્યુ એન્ડ નીસ. હવે એનો અર્થ જોઈએ આપણે. ફાધર એટલે પિતા, મધર એટલે માતા, ફાધર એન્ડ મધર, હસબન્ડ એટલે પતિ, વાઈફ એટલે પત્ની, હસબન્ડ એન્ડ વાઈફ, સન એટલે પુત્ર, ડોટર એટલે પુત્રી, સન એન્ડ ડોટર, બ્રધર એટલે ભાઈ, સિસ્ટર એટલે બહેન, બ્રધર એન્ડ સિસ્ટર, અંકલ એટલે કાકા, માસા, બરાબર, ફુવા અને બધા, અંકલ એટલે કાકા, માસા, ફુવા, આંટ એટલે કાકી, માસી, ફઈ, બરાબર, એ બધું એમાં અંદર આવી જાય, અંકલ એન્ડ આંટ, ગ્રેન્ડ ફાધર એટલે દાદા, ગ્રેન્ડ મધર એટલે દાદી, ગ્રેન્ડ ફાધર એન્ડ ગ્રેન્ડ મધર, બોય એટલે છોકરો અને ગર્લ એટલે છોકરી, બોય એન્ડ ગર્લ, નેફ્યુ એટલે ભત્રીજો અને નીસ એટલે ભત્રીજી. હવે ભત્રીજો કોને કહેવાય? કે આપણે કાકા, આપણો જે કાકાનો છોકરો હોય એનો જે છોકરો હોય એને ભત્રીજો કહેવાય, બરાબર. ટૂંકમાં ભાઈનો જે છોકરો હોય એ આપણો ભત્રીજો થાય અને ભાઈની જે છોકરી હોય એ ભત્રીજી થાય, બરાબર. હવે આ જોડી તમારે યાદ રાખવાની રહેશે, ફરજિયાત. ફાધર એન્ડ મધર, હસબન્ડ એન્ડ વાઈફ, સન એન્ડ ડોટર, બ્રધર એન્ડ સિસ્ટર, અંકલ એન્ડ આંટ, ગ્રેન્ડ ફાધર એન્ડ ગ્રેન્ડ મધર, બોય એન્ડ ગર્લ, નેવ્યુ અને નીસ, નેવ્યુ એટલે ભત્રીજો, નીસ એટલે ભત્રીજી. આટલું યાદ રાખવાનું, નેવ્યુ એટલે ભત્રીજો, નીસ એટલે ભત્રીજી, બરાબર. હવે એની સામે તમને બીજો એક પાર્ટ આપેલો છે. હવે આ સ્પેલિંગ તો બધા આખા જ છે, બરાબર, પૂરેપૂરા સ્પેલિંગ આપેલા છે, આમાં કે અધૂરો કે એક પણ સ્કીપ કરેલો નથી, બરાબર. હવે આ પાર્ટમાં તમને બ્લેન્ક આપેલી છે,
Yeah.
બધા જ